વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સ્થિતિને લઈને લોકડાઉનની સ્થિતિ લાગુ કરવામાં આવી હતી ત્યારબાદ છૂટછાટો મળતા હવે હવાઈ સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. અંદાજે 3 મહિના પછી ભુજ એરપોર્ટ પરથી આજથી કાર્યરત થયું છે હવાઈ સેવાઓ. વહેલી સવારથી જ મુંબઈથી ફ્લાઇટ ભુજ આવી હતી, જેમાં 6 પ્રવાસીઓ ભુજ આવ્યા હતા. તો બપોરે ભુજથી મુંબઈ માટે ફ્લાઇટ ઉપડવાની છે, જેમાં 7 પ્રવાસીઓ જોવા મળ્યા હતા, જેમાં ખાસ તો તમામ મુસાફરોનું મેડિકલ ચેકઅપ સાથે ચકાસણી કરવામાં આવી, ઉપરાંત સેનેટાઇઝ, માસ્કનો ઉપયોગ સહિતના નિયમોનો કડક અમલ થઈ રહ્યો છે. કડક અમલની સાથે સાથે હકીકત એ પણ છે કે લાંબા અરસા બાદ હવાઈ સેવા શરૂ થઈ છે. CISFના જવાનો દ્વારા એરપોર્ટ પર તકેદારી માટે બંદોબસ્ત પણ તેમના પર ગોઠવી દેવામાં આવ્યો છે. આમ હવાઈ સેવાઓ સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં અને પ્રદેશમાં શરૂ થઈ છે. હવાઈ ઉડ્ડયન શરૂ થયું છે પ્રદેશો વચ્ચેનું, ત્યારે લોકોને હવે થોડી ઘણી રાહત મળી છે. કોરોના વાયરસની સતત સંક્રમિતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત અને દેશભરમાં પણ સંક્રમિતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રથમ નંબરે મુંબઈ મહામારીમાં વધુ સપડાયું છે, બીજા નંબરે ગુજરાત જોવા મળી રહ્યો છે. સાથે સાથે કોરોના વાયરસની મહામારીને લઈને વૈશ્વિક મહામારી પણ જોવા મળી રહી છે અને સતત સંક્રમિતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉન બાદ 3 મહિના પછી ભુજથી હવાઈ સેવાઓ શરૂ કરાઈ હતી, જેને લઈને લોકોમાં થોડી રાહત જોવા મળી હતી.